नमस्कार, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગોલ્ડન બ્રિજ પરથી એક પરિણીત મહિલાએ તો નર્મદા મૈયા બ્રિજ પરથી એક અજાણ્ય યુવાને મોતની છલાંગ લગાવી. પતિએ પત્નીને બચાવવા પ્રયાસ કર્યો પરંતુ બચાવી ન શક્યો. ઘરેણા વેચવા બાબતે પતિ અને પત્ની સાથે ઝઘડો થયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કરની ટક્કરે બાઇક સવાર મહિલાનું ટાયર ફરી વળતા મોત. नौकरी पर भाई जोड़े बाइक पर जती वेड़ा अकस्मात में बेन मौत ने भेटी. अकस्मात ने लई लोगों में रोष. टैंकर ना कात तोड़ी गुस्सो काढ़ियो. अंकलेश्वर ना अंडाड़ा गाम ना प्रगतिशील खेडूते एप्पल बोर की खेती करी वधु उपज मेळवी. खेडूत सतीश पटेले एप्पल बोर ना 70 प्लांट नु वावेतर कर्यू. एक बोर 100 ग्राम थी वधु वजन धरावे छे. बोर की खेती में ओछा खर्चे वधु आवक मेळवी. ભરૂચ નજીક અમાસના દિવસે એક યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી તો પરિણીત મહિલાએ ગોલ્ડન બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. સૌપ્રથમ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલંગ લગાવીને નદીમાં પડતું મૂકવાની ઘટના અંગે જોતા એક આશરે 25 વર્ષની વય ધરાવતો યુવાન મોટરસાયકલ પર ગતરોજ શનિવારે અમાસના દિવસે આવી મોટરસાયકલ મૂકી નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ મારી નદીમાં ઝંપલાવ્યું હતું. આ યુવાન કોણ હતો તે અંગેની વિગતો તારીખ 22 જાન્યુઆરી બપોર સુધી જાણવા મળી નથી. આ યુવાનને ભરૂચ ફાયર બ્રિગેડના જવાનો અને નાવિકો નદીમાં શોધી રહ્યા છે. જ્યારે બીજો બનાવ ગોલ્ડન બ્રિજ પર બન્યો હતો, જેમાં તારીખ 21ના શનિવારે રાત્રિના 11 વાગ્યાના સુમારે પતિ પત્ની અને માત્ર 2.5 વર્ષની દીકરી સૌપ્રથમ નર્મદામાં બ્રિજ પર ગયા હતા, પરંતુ ત્યાંથી ગોલ્ડન બ્રિજ પર આવ્યા હતા, જ્યાં પતિ અને માસૂમ બાળકી સામે પરિણીત મહિલાએ ગોલ્ડન બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું હતું. આ કુટુંબ ભરૂચની સાંઈ ગાર્ડન સોસાયટીમાં રહે છે. પતિનું નામ યશવંત યાદવ અને તેની ઉંમર 25 વર્ષની છે, જ્યારે પત્ની કે જેણે નર્મદા નદીમાં ઝંપલાવ્યું તેનું નામ સોનાલી અને માસૂમ બાળકીનું નામ ઝીરિયા હોવાનું જાણવા મળેલ છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની એવા યશવંત યાદવ દહેજની ઇન્ડો ગલ્ફ કંપનીમાં નોકરી કરે છે. આ બંને બનાવોની તપાસ પોલીસ કરી રહી છે. ગોલ્ડન બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવનાર સોનાલી અને તેના પતિ યશવંત વચ્ચે ઘરેણા વેચવા બાબતે ઝઘડો થયો હતો. મળતી માહિતી અનુસાર હપ્તેથી સામાન ખરીદ કર્યો હતો, તેમજ થોડું અન્ય દેવું પણ ચડી ગયું હતું, જેથી સોનાલીએ ઘરેણા વેચી દેવું ભરપાઈ કર્યું હતું. તેથી પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. યશવંતે જણાવ્યું હતું કે નોકરી અને તેથી આવક ચાલુ છે, ત્યારે ઘરેણા વેચી દેવું ભરપાઈ કરવાની જરૂર ન હતી. જોકે થોડી વાર બાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અત્રે નોંધવું રહ્યું કે શું કોઈ પણ કડક ઉઘરાણી કરતું હતું કે જેથી સોનાલીને લાગી આવ્યું હતું, અને સાથે ઘરેણા ક્યારે અને ક્યાં વેચ્યા તે પણ તપાસનો વિષય બની ગયો છે. ગતરોજ સોનાલીએ તેના પતિ યશવંતને જણાવ્યું હતું કે ફરવા જવું છે, તેથી પતિ અને પત્ની તેમજ બાળકી બહાર નીકળ્યા હતા. સૌપ્રથમ તેઓ નર્મદા મૈયા બ્રિજ પર ગયા હતા, પરંતુ ત્યાંથી સોનાલીએ ગોલ્ડન બ્રિજ પર જવાનું કહેતા તેઓ ગોલ્ડન બ્રિજ પર ગયા હતા, જ્યાંથી સોનાલીએ નદીમાં ઝંપલાવ્યું હતું. પતિ પત્ની અને માસૂમ બાળકી ગોલ્ડન બ્રિજ પર ગયા બાદ મોટરસાયકલ ક્યાં ઊભી કરી હતી અને પતિ યશવંતે બાળકીને પોતાની પાસે તેડી લીધી હતી. આવી પરિસ્થિતિમાં અચાનક સોનાલીએ નદીમાં ઝંપલાવી દીધું હતું. બાળકી પાસે હોવાથી યશવંતે માત્ર એક હાથેથી પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેને સફળતા સાંપડી ન હતી અને સોનાલીએ નદીમાં ઝંપલાવી દીધું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેનમાર્ક કંપની પાછળના રોડ પરથી પસાર થઈ રહેલ બાઇક સવારને ટેન્કર ચાલકે અડફેટમાં લેતા બાઇકની પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં રવિવારની સવાર એક પરિવારની માતમમાં ફેરવાઈ હતી. સવારે બાઇક પર ભાઈ પોતાની બહેન રાધિકા રામેશ્વર મોર્યને બેસાડીને નોકરી ઉપર જવા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગ્લેનમાર્ક કંપનીના પાછળના ભાગે આવેલા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે બાઇક સવારને ટેન્કર ચાલકે અડફેટમાં લેતા બાઇક સવાર અને મહિલા રોડ પર પટકાયા હતા, જેમાં મહિલા ટેન્કર સાઇડમાં પટકાતા ટેન્કરનું પાછળનું વ્હીલ મહિલા ઉપર ફરી વળતા તેના શરીરે ગંભીર ઇજાઓના કારણે તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક સવાર ભાઈને ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માતના પગલે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના પ્રગતિશીલ ખેડૂતો પોતાના ખેતરમાં 70 જેટલા એપલ બોર્ડનું છોડનું વાવેતર કરી નજીવા ખર્ચે વધુ આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. અંકલેશ્વરના અંડાળા ગામે રહેતા ખેડૂત સતીશભાઈ પટેલ પોતાના ખેતરમાં પરંપરાગત ખેતીની સાથે ઓછા ખર્ચવાળી તેમજ લાંબા ગાળા સુધી ઉપજ આપનારી ખેતી તરફ ડગ માંડ્યા છે. તેઓએ પોતાના ખેતરમાં 70 જેટલા એપલ બોર્ડના છોડનું વાવેતર કર્યું છે. આ બોર્ડની ખેતીમાં તેઓએ ખાતર તેમજ દવાનો ઉપયોગ કર્યો નથી, માત્ર સમય મુજબ પાણી પીવડાવવામાં આવ્યું છે. ત્યારે શિયાળાની ઋતુની સાથે બોર્ડની શરૂઆત થાય છે અને માર્કેટમાં દરેક પ્રકારના બોર્ડનું વેચાણ શરૂ થાય છે. ત્યારે સતીશભાઈ પટેલના ખેતરમાં હાલમાં બોરડીના ઝાડ ઉપર
એપલ બોર લહેરાયા છે। ખેતરમાં લહેરાતા સ્વાદિષ્ટ એપલ બોરને તોડવાની શરૂઆત કરી છે। તેઓ બોર તોડી માર્કેટમાં મોકલી રહ્યા છે। ત્યાં તેમણે પ્રતિ કિલો 30-50 રૂપિયા ભાવ મળી રહ્યો છે। તેઓએ માવજત કરતા એક એપલ બોર 100 ગ્રામથી વધુ વજન ધરાવે છે, જેથી તેઓ વધુ ઉપજ મેળવી રહ્યા છે। તેમણે નજીવા ખર્ચે બનાવેલ એપલ બોરની ખેતીમાં સારી એવી આવક મેળવી રહ્યા છે। સતીશભાઈની ઓછા ખર્ચવાળી બોરની ખેતીને જોઈને અન્ય ખેડૂતો પણ તેઓના ખેતર આવીને એપલ બોરની ખેતી અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છે। મેં એપલની ખેતી કરેલી છે, એપલ બોરની, અને એમાં લગભગ 125-150 ગ્રામનું બોર છે એક એક, અને 70 પ્લાન્ટ છે। એમાં ઘણા બધા પ્લાન્ટના બોર આવેલા છે, અને એ લગભગ મને કિલો 30 રૂપિયા જેવું મળે છે બજારમાં। એમાં શું કાળજી શું રાખવાની? એમાં કાળજીમાં કોઈ કાળજી નહીં, સાચવવાની કાળજી છે, બીજું કંઈ નહીં, અને આ તોડવાની મજૂરી થાય વધારે। તમને આનાથી ફાયદો ખરો? ફાયદો તો ખરો જ, એમાં પણ એમાં સાચવવાનું બહુ મુસીબત છે, કારણ કે બજારમાં ભાવ સારા મળે છે, પણ લોકો તોડી જાય એટલે સાચવવાનું બહુ અઘરું પડે। ભાઈ, આ મિત્ર સતીશભાઈએ જે બોરની ખેતી કરી છે, હું જોવા માટે અહીંયા આવ્યો છું, અને મેં જોયું તો એવું સારી ખેતી છે આ એમ, અને એમાં એ લોકોએ એપલ બોરની ખેતી કરી છે, અને ખર્ચ એમાં બહુ ઓછો આવે છે, અને ઉત્પાદન સારું થાય છે એમાં, એટલે મેં પણ વિચારું છું કે આ ખેતી મારે બી કરવી જોઈએ એમ, એવું મને લાગે છે। અને એ બોરનો વજન છે, એક બોરનો વજન કમસે કમ 100-150 ગ્રામ જેટલો થાય છે, અને એની સાઇઝ પણ સારી છે, અને એમાં ઉત્પાદન સારું મળે છે, અને પ્રોફિટ બી સારી રહી છે, અને ખર્ચ બહુ ઓછો થાય છે, એટલે મેં પણ વિચારું છું કે હવે મારે બી આવી ખેતી કરવી જોઈએ એમ। અંકલેશ્વરની અતુલ કંપની અને સેવા રૂરલ ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે આઈ કેમ્પ યોજાયો હતો। અંકલેશ્વરની અતુલ લિમિટેડમાં અતુલ ફાઉન્ડેશન અને ઝઘડિયાની સેવા રૂરલના અંકલેશ્વરના સુરવાડી ગામની પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સેવા રૂરલના આંખના નિષ્ણાંત તબીબો દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી। સાથે અતુલ ફાઉન્ડેશન દ્વારા ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, અને આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અતુલ કંપનીના હેડ પ્રવીણ મોરે, દિવ્યકાંત જોગ, સેવા રૂરલના આઈ કેમ્પ ઓર્ગેનાઇઝર વિક્રમસિંહ વાંસડિયા અને ડોક્ટર ઈશાન બ્રહ્મક્ષત્રિય સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અતુલ લિમિટેડ, અંકલેશ્વર તથા અતુલ ફાઉન્ડેશન, જે અમારું CSR ટ્રસ્ટ છે, એમના અને સેવા રૂરલ ઝઘડિયાના સૌજન્યથી આજે અમે સુરવાડી ગામમાં આઈ કેમ્પનું આયોજન કરેલ છે। એ આઈ કેમ્પમાં વિનામૂલ્યે અમે એની તપાસ, એનું ઓપરેશન, એને લગતા જે પણ કંઈક સાધનોની જરૂર છે એ અતુલ CSR તરફથી, અતુલ ફાઉન્ડેશન તરફથી અને સેવા રૂરલના સૌજન્યથી અમે આ દરેક દર્દીઓને આપવામાં આવશે। અને આવા કેમ્પ અતુલ CSR ફાઉન્ડેશન હેઠળ ઘણા બધા અંકલેશ્વરમાં કરવાનું અમારું પ્રયોજન છે, જેમાં સેવા રૂરલ અને સુરવાડી જેવી સ્કૂલોની મદદથી અમે આ કાર્યક્રમ કરવા માંગીએ છીએ। આજ રોજ અમે જે કાર્યક્રમ કરેલ છે એમાં અરાઉન્ડ 150 થી ઉપરના દર્દીઓએ લાભ લીધેલ છે, અને એમનું ઓપરેશન માટે અરાઉન્ડ 30-40 જણા માટે ઓપરેશનની બી આયોજન કરી દીધેલ। અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ સ્થિત ઓમ તપોવન આશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો હતો। અંકલેશ્વર જૂના બોરભાઠા ગામ સ્થિત પૂજ્ય નારાયણ સ્વામીના ઓમ તપોવન આશ્રમના સાનિધ્યમાં આજરોજ નિઃશુલ્ક નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં 500થી વધુ લાભાર્થીઓને નિઃશુલ્ક ધોરણે આંખના નંબર સહિત મોતિયો વેલ સહિત અન્ય દર્દોનું નિદાન કરવામાં આવ્યું હતું। તેમજ જે દર્દીઓને મોતિયા સહિતના ઓપરેશનની જરૂરિયાત હશે તેઓને આગામી સપ્તાહ દરમિયાન ભરૂચની આકાશ હોસ્પિટલમાં તજજ્ઞ તબીબો મારફતે નિઃશુલ્ક ઓપરેશન કરાશે, જેનો સંપૂર્ણ ખર્ચ ઓમ તપોવન ચેરિટેબલ ટ્રસ્ટ ચૂકવશે। આ કેમ્પમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તૃપ્તિ જોશી, સુરતના તબીબ ડોક્ટર PP સોલંકી સહિત અન્ય તબીબોની ટીમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળ તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માંગરોળ મુકામે KI મદ્રેસા શૈક્ષણિક સંકુલમાં યોજાઈ હતી, જેમાં 1044 બાળકોમાંથી 885 બાળકો હાજર રહ્યા હતા। માંગરોળ તાલુકાની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9
પીએસઈ અને એસએસઈના બાળકોની પરીક્ષા મોટામિયા માંગરોળ મુકામે કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ એસપી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલ એસપી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ જીએમ પટેલ પ્રાથમિક શાળા માંગરોળ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી. પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 713 બાળકોમાંથી 623 બાળકોએ હાજર રહી પરીક્ષા આપી હતી. તેઓના 24 બ્લોક પાડવામાં આવ્યા હતા, જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં 331 બાળકોમાંથી 262 બાળકો હાજર રહ્યા હતા અને પરીક્ષા આપી હતી. તેઓના 12 બ્લોક પાડવામાં આવ્યા હતા. કુલ 36 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી. આમ કુલ 1044 બાળકોમાંથી 885 બાળકો હાજર રહ્યા હતા અને પરીક્ષા આપી હતી. સરકારી પ્રતિનિધિ તરીકે પ્રદીપભાઈ ગમડા હાજર રહ્યા હતા. માંગરોળના ઇન્ચાર્જ ટીપીઓ હરેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. સ્થળ સંચાલક તરીકે ફિરદોસ ખાન પઠાણ હાજર રહ્યા હતા. આજ રોજ તારીખ 22/1/2023 રવિવારના રોજ કેઆઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત અમારી વિવિધ શાળાઓમાં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 36 બ્લોકમાં પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના 1044 વિદ્યાર્થીઓમાંથી 885 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જંબુસર તાલુકાના નોબાર ઉમરા ગામ વચ્ચે ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકની ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જંબુસર તાલુકાના ધોરીમાર્ગ સમાન આ રોડની બિસ્માર હાલત હોવાથી અવારનવાર માર્ગ અકસ્માતો આ રોડ પર બનતા રહ્યા છે અને અનેકના જીવનદીપ બુજાયના કિસ્સા સામે આવતા હોય છે, જેથી આ અંગે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જંબુસરથી કાવી રોડ તાલુકાના અસંખ્ય ગામો સાથે જોડાયેલ છે અને તાલુકાના પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળો કાવી કંબોઈ તેમજ કાવી જૈન દેરાસર આવેલ છે. રવિવાર તેમજ અમાસ શનિવારના દિવસે દરિયાની ભરતીના દર્શન અર્થે ગુજરાતભરની જનતા આવતી હોય છે. છતાં આ માર્ગ અંગે જંબુસર માર્ગ વિભાગ પીડબ્લ્યુડી કેમ ઘોર નિંદ્રામાં છે તે સમજાતું નથી તેવી લોકચર્ચા થઈ રહી છે, જેથી આ રોડ બાબતે તાલુકા વહીવટીતંત્ર અને જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી જનતાના હિતમાં પગલાં લેવા જ રહ્યા તેવી લોકમાંગ ઊભી થવા પામી છે. સંયુક્ત કમિશનર મધ્યાહન ભોજન યોજના ગાંધીનગર દ્વારા પ્રેરિત પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જંબુસર તાલુકાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંયુક્ત કમિશનર મધ્યાહન ભોજન યોજના ગાંધીનગર દ્વારા પ્રેરિત પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તારીખ 21/1/2023 રોજ સંચાલક કુક હેલ્પર મદદનીશની જંબુસર તાલુકાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન ઉર્દુ કન્યા શાળા જંબુસર ખાતે કરવામાં આવેલ હતું, જેમાં કુલ 11 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેઓએ વિવિધ વાનગીઓ બનાવી હતી, જેમાં જાડા ધાનની વાનગીઓ બનાવવામાં આવી હતી. નિર્ણાયક તરીકે પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આઈસીડીએસ સુપરવાઇઝર અને આરોગ્ય વિભાગના અધિકારીએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સોની રેખાબેન છબીલદાસ, દ્વિતીય ક્રમાંકે ગોહિલ સરસ્વતીબેન રમણભાઈ, તૃતીય ક્રમાંકે પરમાર લતાબેન યોગેશભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઇનામ સ્વરૂપે સરકાર દ્વારા અનુક્રમે 5,000, 3,000 અને 2,000 આપવામાં આવ્યા હતા અને અન્ય સૌ ભાગ લેનાર સ્પર્ધકોને પ્રાંત અધિકારી જંબુસર અને મામલતદાર જંબુસર દ્વારા રૂપિયા 1,000 ઇનામ સ્વરૂપે આપવામાં આવેલ હતા. આમ મધ્યાહન ભોજન યોજના સંચાલક રસોઈયા સ્પર્ધકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સૌને અભિનંદન પાઠવ્યા હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ નર્મદા જિલ્લામાં થતા ભ્રષ્ટાચાર કરતા સરકારી અધિકારીઓની પોલ સંકલન સમિતિની બેઠકમાં ખોલી હતી, તેમજ સીધા અને તેજાબી આક્ષેપ કર્યા હતા. નર્મદા જિલ્લાના રાજપીપળા સેવા સદન ખાતેના અધિકારીઓ ભ્રષ્ટાચારી હોવાના આક્ષેપ લગાવતા ડેડિયાપાડા આપ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં વેધક પ્રશ્નો પૂછ્યા હતા, તેમજ અધિકારીઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં આવનાર દિવસોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને ખુલ્લી પાડવામાં આવશે તેવું નિવેદન ધારાસભ્ય ચેતર વસાવાએ આપ્યું હતું. નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન મિટિંગ મળી હતી, જેમાં 12 જેટલા પ્રશ્નો હતા. મદદનીશ આદિજાતિ કમિશનરે આદિજાતિ બજેટમાંથી લગતા વળગતાની એજન્સીઓને કામ આપી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગુજરાત પેટર્નના કરોડો રૂપિયા સગેવગે કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાસ્મો યોજનામાં નલ સે જલ યોજનામાં 365 યોજના પૂર્ણ બતાવી છે, પણ મોટાભાગના ગામોમાં નળમાં પાણી આવ્યું જ નથી. એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મનરેગા યોજના હેઠળ જલારામ એન્ટરપ્રાઇઝને નિયામક દ્વારા જાહેર નિવેદા પાડ્યા વગર કામ આપી દે 70 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે, તેમ ધારા
ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું. અન્ય કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનની મીટિંગ હતી અને એમાં મારા 12 જેટલા પ્રશ્નો હતા. એમાં મદદની આદિજાતિ કમિશનરે આગળ જે આદિજાતિનું બજેટ હતું એને પોતાની લાગતા વળગતા એજન્સીઓ સાથે કરોડો રૂપિયા સગે વગે કર્યા છે. એમાં 275 કલમ હેઠળનું 7,50,00,000 બજેટ હતું અને ગુજરાત પેટર્નનું દર વર્ષનું 4,40,00,000 બજેટ આમણે સગે વગે કર્યું છે. સાથે વાસ્મો યોજના જે નલ સે જલ જે યોજના છે એમાં પણ 365 યોજના આમણે પૂર્ણ બતાવી છે. પણ પરિસ્થિતિ કંઈક અલગ છે. કોઈ જગ્યાએ નળમાં પાણી આજ દિન સુધી આવ્યું નથી. એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. મનરેગાની અંદર જલારામ એન્ટરપ્રાઇઝને નિયામક દ્વારા કોઈ જાહેર નિવેદા પાડ્યા વગર, ભાવ મંગાવ્યા વગર ડાયરેક્ટ એને રિવ્યૂ કરી દઈને એમાં 70 કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર કરેલો છે. ડીડીયાપાળા શાકબારામાં 70 કરોડ રૂપિયાના એમના નામના બિલ આપેલા છે. સાથે સાથે વન વિભાગ દ્વારા આગળ એમના કૌશલ્યવર્ધક કેન્દ્રનો એક કાર્યક્રમ હતો જેમાં સીએમ સાહેબ ઉપસ્થિત રહેલા, તેમાં 5,36,00,000 રૂપિયા આ લોકોએ ચાના નામે 1,10,00,000 બિલ બનાવ્યું ચા નાસ્તા માટે. ટ્રાન્સપોર્ટેશનનું 35,00,000 એસટી નિગમને આપ્યા, 70,00,000 ખાનગી વાહનોને ચૂકવણું બતાવ્યું છે. સાથે સાથે મંડપવાળાને 1,19,00,000 આપ્યા એનું માહિતી એમણે આપેલી છે. તેવી જ રીતે દરેકે દરેક બાબતમાં વાવચરો પર ખૂબ મોટું કૌભાંડ વન વિભાગે પણ કર્યું છે. રાજપીપળા નિઝામશાહ દરગાહ ખાતે કોમ્યુનિટી હોલ, પેવર બ્લોક અને બોરનું ખાતમુહૂર્ત નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ હઝરત નિઝામશાહ નાંદોદીની દરગાહ ખાતે કોમ્યુનિટી હોલ, પેવર બ્લોક અને બોરનું જિલ્લાના સહકારી આગેવાન અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં જિલ્લા કારોબારી સભ્ય એવા કમલેશભાઈ પટેલ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ દરગાહના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. રાજપીપળાની મધ્યમાં આવેલ પૌરાણિક દરગાહ હઝરત નિઝામશાહ નાંદોદી હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતીક છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીંયા શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, ત્યારે દરગાહનો વિકાસ થાય તે માટે ગુજરાત પ્રવાસન તરફથી કોમ્યુનિટી હોલ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનું આજે નર્મદા જિલ્લાના સહકારી આગેવાનના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. સાથોસાથ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક અને બોર ફાળવવામાં આવ્યા છે, જેનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. રાજપીપળા નગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવશે. દરગાહ વિસ્તારનો વિકાસ થવાથી અહીં આવતા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓને પણ લાભ થશે અને નર્મદા જિલ્લો નામના પામશે. ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ તરફથી હોલ બનાવવાની જે ગ્રાન્ટ આપી છે એ સમગ્ર મુસ્લિમ સમાજને આ ઉપયોગી જગ્યા કે જ્યાં નિઝામશાહ સાહેબની દરગાહ છે આ દરગાહના કમ્પાઉન્ડમાં આ હોલ બનવાનો છે. એમાં એક ટ્યુબવેલ પણ બનશે જેનાથી પાણીની સુવિધા મળશે અને બ્લોક પણ અહીં આગળ લગાડીને આ દરગાહની શોભા વધે એવું કામ ગુજરાત સરકારના આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં કરી રહ્યા છે. આમ પણ જેટલા પણ પ્રવાસના ધામ છે એનો વિકાસ, એની આન માન અને શાન વધે એવું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે રાજપીપળાના આંગણે પણ સમગ્ર મુસ્લિમ સમાજને ઉપયોગી થાય એવી ખૂબ વિસ્તાર જગ્યા છે અને આ જગ્યામાં આ હોલ અને બાકીની બધી સુવિધાઓ આજે આપણે ઉપલબ્ધ કરી રહ્યા છે. હજુ પણ ઘણા બધા કામો એ કરવાના બાકી છે. એ ટૂંક સમયમાં આવનારી સરકારશ્રીની ગ્રાન્ટમાં એ કામો કરીને રહીશું. નસવાડી ખાતે આવનાર રાષ્ટ્રીય પર્વને અનુસંધાને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડી ખાતે આવનાર રાષ્ટ્રીય પર્વને અનુસંધાને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના અનુસંધાનમાં નસવાડી તાલુકા પોલીસ દ્વારા નસવાડી PI સુતરિયાની આગેવાનીમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ગોલ્ડન બ્રિજ પરથી એક પરિણીત મહિલાએ તો નર્મદા મૈયા બ્રિજ પરથી એક અજાણ્ય યુવાને મોતની છલાંગ લગાવી. પતિએ પત્નીને બચાવવા પ્રયાસ કર્યો પરંતુ બચાવી ન શક્યો. ઘરેણા વેચવા બાબતે પતિ અને પત્ની સાથે ઝઘડો થયો હતો. અંકલેશ્વર GIDCમાં ટેન્કરની ટક્કરે બાઇક સવાર મહિલાનું ટાયર ફરી વળતા મોત. નોકરી પર ભાઈ જોડે બાઇક પર જતી વેળા અકસ્માતમાં બેન મોતને ભેટી. અકસ્માતને લઈ લોકોમાં રોષ. ટેન્કરના કાચ તોડી ગુસ્સો કાઢ્યો. અંકલેશ્વરના અંડાળા ગામના પ્રગતિશીલ ખેડૂતે એપલ બોરની ખેતી કરી વધુ ઉપજ મેળવી.
खेडूत सतीश पटेले एप्पल बोरना 70 प्लांट नु वावेतर कर्यु। एक बोर 100 ग्राम थी वधु वजन धरावे छे। बोरनी खेती में ओछा खर्चे वधु आवक मेळवी। आजना सिटी न्यूज अहीं समाप्त थया। नवीन समाचार साथे फरी मळीशुं। नमस्कार।